હાલ કોરોનાની મહામારી વચ્ચે અનલોકમાં સમગ્ર દેશમાં રોજગાર શરૂ થયા છે, જોકે તેમ છતાં હજુ પણ ન્યાયાલય બંધ હોય જેને લઈને વકીલોની હાલત કફોડી થઈ રહી છે. ત્યારે કોરોનાનો ડર બતાવી વકીલો પર પ્રતિબંધ મુકાયો હોય જેને લઈને સુરતના વકીલોએ શું પ્રતિક્રિયા આપી સાંભળો માત્ર G21 ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સુરત શહેરના જિલ્લા કોર્ટની અંદર G21 ન્યૂઝ ચેનલની ટીમ છે. ખાસ કરીને જણાવવાનું કે લોકડાઉન થી લઈ અને અનલોકની અંદર અત્યારે આ કોર્ટ બંધ છે, જેને કારણે અત્યારના સુરત શહેરના નામાંકિત વકીલો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. શા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે આવો મળીએ આપણા સુરત શહેર એડવોકેટને. જી નમસ્કાર. જી નમસ્કાર, મારું નામ સાહેબ દીપક કોકાસ છે અને મારું કહેવાનું એમ છે કે 22મી માર્ચથી લોકડાઉન ચાલે છે અને ત્યારબાદ સાહેબ લોકડાઉન બધું પતી ગયું છે, અત્યારે અનલોક ચાલે છે, અનલોક 4-5 થઈ ગયું. આથી આવતીકાલથી મોલ પણ ચાલુ થઈ જાય. દેશની અંદર, દુનિયાની અંદર તમામ સંસ્થાઓ, તમામ સરકારી કચેરીઓ બધું ચાલે છે. સરકારી કચેરીઓની તો વાત જવા દઈએ, જ્યારે જે સુરત શહેરની અંદર દારૂ પ્રતિબંધિત છે, એક પણ લોકડાઉનની અંદર દારૂ પણ સાહેબ બંધ થયું નથી. જ્યારે દારૂ વેચાતું હોય, દારૂમાં લોકો પીવા આવતા હોય, ત્યાં લાઇનો લાગતી હોય અને તેવા સમયમાં આ કોર્ટો જે ન્યાયિક પ્રક્રિયા છે, જ્યાં લોકોને ન્યાય મળે છે, ત્યાં લોકોના કેસો છે, લોકોના પૈસા ફસાયેલા છે, કોઈની અલગ અલગ પ્રોબ્લેમ છે, ત્યાં જ કોર્ટો બંધ રાખવી એક વ્યાજબી નથી. અને આટલા સમયમાં ઘણા બધા જુનિયર વકીલો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 80,000 વકીલો છે. એમાં 80,000 વકીલોમાં 30-40,000 વકીલો જુનિયરો છે. આજે બધાને સર્વાઈવલ પ્રોબ્લેમ છે. ઘણા વકીલોને ગાડીના હપ્તા, મકાનના હપ્તા બધું જ છે. તેવા સંજોગોમાં કોર્ટ બંધ રાખીને, ફિઝિકલ હિયરિંગ બંધ રાખીને ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે. અને વર્ચ્યુઅલ હિયરિંગની અંદર વાત કરીએ તો વર્ચ્યુઅલ હિયરિંગની અંદર ઓનલાઈન હિયરિંગ થતી હોય, ઘણીવાર નેટવર્ક કનેક્ટ ના થતું હોય, ઘણીવાર જે તે વકીલ હિયરિંગ કરતા હોય ને એના ક્લાયન્ટોના કે ગમે તેના ફોન આવતા હોય, એમાં અવાજ ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો જ્યારે તમામ સરકારી કચેરીઓ બધી ચાલુ રહેતી હોય, પોલીસ તંત્ર ને બધું ચાલુ છે બધી જગ્યાએ, કોરોના તો બધાને જ નડવાનો છે, બધા જ માણસ છે, તકલીફ બધાને સેમ જ થવાની છે, તો પ્રિકોશન અને નિયમ સાથે બધું ચાલુ કરી શકાય તેમ છે. જો બધું જ ચાલુ થઈ શકતું હોય તો કોર્ટ કેમ ચાલુ ના થઈ શકે? અને બીજી વસ્તુ કે કોર્ટની અંદર પણ નિયમ સાથે ચાલુ કરવામાં આવે કે જજનું ડાયસ ઘણું દૂર હોય છે, 8 ફૂટનું અંતર હોય છે, ત્યાં કોઈ પણ નજીકમાં જતું નથી, એમને કોઈ ડર રહેતો નથી. અને દરેક વકીલોને એન્ટ્રી કરવામાં આવે તો જે તે વકીલોનો કેસ હોય તો જે તે વકીલ અંદર જાય, ગ્લોવ્સ પહેરીને જાય, સેનિટાઈઝ કરીને જાય અને પાર્ટીઓને એલાઉ ના કરવામાં આવે. અને નિયમિત 25-30 કેસો રાખવામાં આવે તો કેસોનો નિકાલ પણ થાય અને ન્યાય પ્રક્રિયા પણ ચાલુ રહે અને બધી વસ્તુ જળવાઈ રહે તેમ છે. એટલે આ બધી વસ્તુનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મિત્રો, અત્યારે સુરત જિલ્લા કોર્ટની અંદર G21 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે ચર્ચા ચાલી રહી છે કે કોર્ટ શા માટે નથી ચાલુ કરતી. આવો મળીએ બીજા એક એડવોકેટને. જે આપનું નામ? મારું નામ એડવોકેટ અસલમ શેખ છે. હું પોતે જુનિયર છું, છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તેમ છતાં મારા કેટલાક મિત્રો છે કે જેમની 2-3 વર્ષની 1-1.5 વર્ષની પ્રેક્ટિસ છે, એ લોકોનો પર્સનલ ફોન આવે છે કે અસલમભાઈ આ કેવી રીતે ચાલે. જેમ આજે અમુક ભારતના જે પ્રદેશો છે જ્યાં નહેરની સુવિધા નથી, સિંચાઈની સુવિધા નથી, એવા ખેડૂતો માત્ર ને માત્ર વરસાદી પાણી ઉપર એ લોકોનો નિર્ભર હોય છે, એવો હાલ આજે વકીલોનો થઈ ગયો છે. કેમ કે આજે ફક્ત અર્જન્ટ ચાર્જના નામે જામીન અરજી ને એ બધી વસ્તુ ચાલે છે. એટલે દરેક વકીલો પાસે કામ આવી શકે તેવું નથી, કેમ કે જામીન અરજી એ જુનિયરો પાસે જલ્દી આવતી નથી. એવી રીતે જેમ ખેડૂત વરસાદની રાહ જોઈને પોતાનું અનાજ પકવે છે, એવી રીતે આજે વકીલો પોતાને કામ મળે, જામીન અરજી મળે, એના માટે આજે વકીલ તરસી રહ્યો છે, એને કામ નથી મળી રહ્યું. જો રેગ્યુલર કોર્ટ ચાલુ થાય એટલે જે વકીલોના જે કેસો છે એ કેસો ચાલે, પાર્ટી આવે, કેસોનો ભરાવો પણ ઓછો થાય, કેસ પૂરો થાય અને 2 પૈસા વકીલ પણ કમાય. આજે વકીલોની રોજીરોટીનો, એમનો ખાવા પીવાનું, 3 વખત જમવાનું પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ખાસ કરીને જુનિયર મિત્રોનું. એટલે તમારા માધ્યમથી હું હાઈકોર્ટના અધિકારીને, સુપ્રીમ કોર્ટને અને સરકારને કહેવા માગું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને, અમુક નિયમો રાખીને કોર્ટને ગતિ આપવી જોઈએ કે જેના લીધે કેસનો ભરાવો પણ ન થાય અને લોકોનું રોજીરોટી પણ વકીલોની ચાલુ રહે. જે આપનું નામ? જી, મારું નામ મયંક ચૌહાણ છે અને 2 વર્ષથી જુનિયર તરીકે પ્રેક્ટિસ કરું છું. અને છેલ્લા 7 મહિનાથી જે લોકડાઉનની પરિસ્થિતિનું સર્જન થયું છે, જેના પરિણામ સ્વરૂપ કેટલા બધા જુનિયરો છે જે કોર્ટ કચેરી પર અને સિનિયરો પર જ નિર્ભર હોય છે અને જેઓ
પોતાના અરમાનો પૂરા કરવા માટે કોર્ટ કચેરીમાં પ્રેક્ટિસ કરતા હોય છે, ભવિષ્યમાં સિનિયર વકીલ બનીને અને સારું એવું કમાવવા માટેની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિ એવી સર્જન થઈ છે જેને પરિણામ સ્વરૂપ લોકોની પ્રેક્ટિસ પણ છૂટી ગઈ છે, લોકોનું જે આજીવિકા પણ છૂટી ગઈ છે. અને છેલ્લા બે દિવસ પહેલાં જ LLBનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં 10,000 વિદ્યાર્થીઓ જે પાસ આઉટ થઈને એડવોકેટ બનવા અને જુનિયર બનવાની તૈયારી છે, અને એ 10,000 એડવોકેટનો ભરાવો થશે તો આ ફુગાવાની પરિસ્થિતિ સર્જન થશે, જેને પરિણામ સ્વરૂપ કોર્ટની અંદર જે બાર્ગેનિંગ સિસ્ટમ, ટાઉટ સિસ્ટમ, આ પ્રથાઓ દિન પ્રતિદિન વધવા પામી છે, જેને પરિણામ સ્વરૂપ જે એકચ્યુઅલીમાં પ્રેક્ટિસ કરવા માંગતા વકીલો છે તેવી પ્રેક્ટિસો પર અસર પહોંચે એવી છે. આપનું નામ? મારું નામ એડવોકેટ ઇમરાન છે. મેં 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હવે લોકડાઉન થયું ત્યારથી લઈને આજ સુધી 7 મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે, ને હજુ સુધી કોર્ટ બંધ છે. ને સુરત બાર કાઉન્સિલમાં રજિસ્ટર એડવોકેટ 5,000 છે, અનરજિસ્ટર બીજા છે, તો આ એમાં બી કેટલા તો જુનિયર એડવોકેટ છે, તો એ લોકો કોર્ટ ચાલુ થાય તો જુનિયર એડવોકેટનું ને આપણે કામ થાય ને એ લોકોને પણ રોજગારી મળે. આજે જુનિયર એડવોકેટની એવી સ્થિતિ છે કે એ લોકોના ઘર ચલાવવાના પ્રોબ્લેમ થાય છે ને ઘરમાં પણ પૈસાની પ્રોબ્લેમ થાય છે. તો મારું એ જ કહેવું છે કે ભાઈ કોર્ટ ચાલુ કરો અને જે પણ છે એડવોકેટ્સને જે છે અહીંયા જે પહેલાં જેવું હતું, ઇન્ડિયા આખામાં થિયેટર ચાલુ થઈ ગયા, મોલ ચાલુ થઈ ગયું, મોસ્ટ ઓફ 95% બધું જ ચાલુ થઈ ગયું છે, તો કોર્ટ ચાલુ કરવામાં પ્રોબ્લેમ શું છે? ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એના હિસાબે કોર્ટ ચાલુ કરવા વિનંતી. મિત્રો, અત્યારે દરેક એડવોકેટ છે તેની અંદર એક ચિંતા છે કે કોર્ટ ક્યારે ચાલુ થશે. આવો બીજા એક એડવોકેટ છે, આપણે મળીએ. આપનું નામ? મારું નામ મોહસિન ખાન છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું એમ કેવું છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે હવે સંપૂર્ણ લોકડાઉન ફરીથી લગાવવાની કોઈ પોસિબિલિટી નથી, એટલે હવે આપણે કોરોનાથી બચવાની સાથે સાથે હવે આર્થિક ગતિને પણ વેગ આપવાનું કામ કરવું પડશે. હવે એના માટે બધા સેક્ટરો ચાલુ થઈ ગયા છે ને બધા સેક્ટરો ધામધૂમથી ચાલે છે. જેવું કે અહીંયા બહુમાળીમાં આપણે જોઈએ તો બહુમાળીમાં પણ દસ્તાવેજનો કામ ધામધૂમથી ચાલે, ત્યાં કેટલી બધી ભીડ ભેગી થાય છે, ત્યાં કોરોના નથી થતું, પરંતુ બસ કોર્ટની અંદર જ કોરોના દેખાય છે લોકોને, ને એટલા માટે કોર્ટ બંધ રાખી છે. અરે ભાઈ, એવા કેટલા પ્રિકોશન છે જે ધ્યાનમાં રાખીને તમે કોર્ટ ચાલુ કરી શકો છો? મને તો એવું લાગે છે કે ઉપલા અધિકારીઓને ઉપલી ઓથોરિટી એવું વિચારે છે કે વકીલોએ ઘણું બધું ભેગું કરીને રાખ્યું છે ને એ લોકો આરામથી ખાય છે. અમને ખબર છે કે અમારા ઘરોમાં કેટલી તકલીફ પડે છે. ઘણા ઘરોની અંદર તો ઘણા વકીલોની સાથે વાઈફની સાથે તકરાર ઊભી થાય છે, ને વાઈફો પોતાના વકીલ પતિની સાથે ઝઘડાઓ કરે છે. એ તો સારું કે મારી વાઈફ સારી છે તો મારી વાઈફ મારી સાથે ઝઘડો નથી કરતી, પરંતુ કેટલા ઘરોમાં તો વાઈફની સાથે વકીલોને ઝઘડા થાય છે, કેમ કે પૈસા નથી એ લોકોની પાસે. ઘર ખર્ચો કેવી રીતના ચલાવે? ઘણા વકીલો રિક્ષા ચલાવવા માટે, શાકભાજી વેચવા માટે, ફળ ફ્રૂટ વેચવા માટે એ લોકો મજબૂર બન્યા છે. કેમ મજબૂર બન્યા? કેમ કે તમે લોકો કોર્ટ ચાલુ નથી કરતા. તમે કોર્ટ ચાલુ કરશો તો અમારું કોઈ રોજીરોટી ચાલે એવી રીતે બંધ તમે બંધ રાખશો તો વકીલોએ પણ હવે મરવાનો વારો આવશે. સરકારે આત્મનિર્ભર લોન જાહેર કરી છે, લોન તો લઈ લઈશું, લોન તો એમ તો મળતી નથી, ને જો બાયચાન્સ મળી પણ જાય તો એને ભરવા માટે પણ અમારે પછી પૈસા જોઈએ ને, અમારા માટે કંઈ ઇસરો જ જોઈએ. આવા થશે તો અમે લોકો લોન આપતા ભરીશું, લોન જ લોન લઈને શું કરશું અમે લોકો? એટલે અમે મારા સરકારથી વિનંતી છે, તમે સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાથી હાઈકોર્ટની સાથે સલાહ મસલત કરીને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટ ચાલુ થાય તેવું કંઈ કરે ને અમારા અમને આભારી કરે. થેન્ક યુ. જનરેશભાઈ શું કહેવું છે આપણે? G24 થેન્ક યુ. આભાર. 6 મહિના લોકડાઉન થવામાં આવ્યા છે અને તેમ છતાં હાલમાં કોઈ પણ પ્રકારે પ્રિકોશન્સ લઈને પણ હવે કોર્ટ ચાલુ થાય એવી દરેક વકીલો આશા રાખી રહ્યા છે. કારણ કે હાલના તબક્કે પૈસા મેળવવા અને પૈસાનો સ્ત્રોત વકીલો પાસેથી ખૂટી ગયો છે. WHOએ પણ કહ્યું છે અને હાલમાં વિશ્વમાં ક્યાંય પણ રસી શોધાઈ નથી અને હાલમાં પણ રસી શોધાવવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી. એટલે હવે ઘણું બધું આર્થિક ઇકોનોમિક પડી ભાંગી છે, દેશનું અર્થતંત્ર અને GDP ખૂબ નીચે ગયો છે અને એ કારણથી હાલમાં વેપાર ધંધાને પ્રોત્સાહન મળે અને યોગ્ય રીતે એ વેપાર ધંધા કરી શકે તે માટે પ્રિકોશન્સ લેવામાં આવે છે અને લગભગ ઘણા મંત્રીઓએ આ બાબતે પણ ટીકા પણ કરી છે, જેથી હવેથી જરૂરી છે કે કોર્ટ ચાલુ થાય, હાઈકોર્ટ અને તે અને જે હાઈકોર્ટના રજિસ્ટ્રાર અને એ લોકો મળીને હવે યોગ્ય નિર્ણય લઈ તે દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ. આભાર. નિલેશ પટેલ. હા, તમે અહીંયા સેક્રેટરી? જી સાહેબ. તો આ કોર્ટ જે ચાલુ કરવા માટેનું અન્ય જુનિયર વકીલોને તકલીફ પડે છે કે કોર્ટ ચાલુ કર, શું કહેવા માગો? બરાબર છે. આજે 7 મહિના ઉપરાંતથી કોર્ટો બંધ છે અને આખા ઇન્ડિયામાં લેવલ ઉપર આ કોર્ટો બંધ છે.
એટલે અત્યારે જુનિયરોની સાથે સાથે સિનિયરો પણ એટલા સ્ટ્રગલ કરી રહ્યા છે કે કોર્ટ જલ્દીમાં જલ્દી શરૂ થાય અને એ લોકોની કંઈક ઇન્કમ શરૂ થાય, કારણ કે અત્યારે લોકો પાસે પણ જે કંઈ બચત હતી તે પણ પૂરેપૂરી લગભગ હવે એના અંતના આરે છે. એટલે વહેલામાં વહેલી તકે કોર્ટો શરૂ થાય તેની અમે અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને પણ રજૂઆત કરી ચૂકેલા છીએ. નમસ્કાર. સુરત શહેરના જિલ્લા કોર્ટની અંદર અત્યારે દરેક એડવોકેટ છે તે લોકોની અંદર ચિંતા છે કે અમારે શું થશે. અહીંયા તો એક એડવોકેટ એમ પણ કહી રહ્યા હતા કે પોતાની પત્ની સાથે ઝઘડા થયા છે. હવે એવા દિવસો આવશે કે વકીલની પત્ની ઝઘડા કરી અને બીજા વકીલને રોકે તો એવા દિવસો આવશે તો નવાય નહીં, કારણ કે અત્યારે કોર્ટ બંધ છે, જલ્દીથી શરૂ કરે તેવી લોકોની માંગ થવા પામી છે. ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે જિલ્લા કોર્ટ સુરત.